શેરડી ખેડૂતો બાદ ડાંગર ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યું છે. માત્ર ઓલપાડ તાલુકો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યા બાદ મોટા નુકસાનીની ચિંતા વ્યક્ત કરી છે. કેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, જુઓ અમારો આ વિશેષ અહેવાલ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે, પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઓલપાડ તાલુકાના 108 ગામોમાં, ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં 80% ડાંગર એટલે કે 50,000 એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે અને મોટાભાગના ગામોમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ નામનો બેક્ટેરિયા જન્ય રોગ, જેને ગામડાના લોકો સુકારો કહે છે, આ રોગ વર્ષો પછી દેખાય છે. અચાનક ડાંગરનો ઉભો પાક સુકાવવા લાગે છે એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે. ખેડૂતો આખી આખી રાત જાગી મોંઘા બિયારણ, દવા, પાણી અને મજૂરી ચૂકવી ડાંગરની વાવણી કરી અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો. એટલે કે વીઘે 10,000 થી 15,000 નો ખર્ચ કર્યા પછી હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય તો જગતના તાતને રાત્રે ઊંઘ નથી આવતી. હાલ દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મેં હાલમાં 40 વીઘા ડાંગરનું વાવેતર કર્યું છે અને હાલમાં વરસાદ વધુ પડવાને કારણે જે ફૂગનાશક કરીને એક રોગ આવેલો, વાયરસમાં રોગ આવેલો છે, તેને લીધે ઘણું નુકસાન થયું છે. અમારે દવા મારી છે, મેં ઘણા દવાવાળા પાસે બી ને કાલ સુરતથી આવેલા કૃષિ યુનિવર્સિટી વાળા તેને બી છંટાવી છે, પણ દવાથી કોઈ ડિફરન્સ દેખાતો નથી. નુકસાન મારે 50% ઉપર નુકસાન છે ને આ જે પરાણપુરી હવે પશુપાલનમાં નાખે એ બી ખાવામાં કામ નહીં આવે, 50% ઉપર નુકસાન જ છે. ના વરસાદ બધા આવવાના કારણે છે, વધતું જાય છે અને દવાનો છંટાવ બી કરી નાખ્યો, અમે ખર્ચો ઘણો કર્યો પણ એનું રિઝલ્ટ મળતું નથી ને બાજુના ખેતરમાં બી જાય છે. એ પછી મિત્રો, આમ તો આપ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગર છે અને ચોમાસામાં તો ખાસ તેમાં, તો આ વર્ષે જે છેલ્લા ઘણા દિવસ સુધી સતત વરસાદનું પ્રમાણ રહ્યું એને કારણે પાનનો સુકારો કે પાનનો ઝાડ કહીએ અથવા એને અંગ્રેજીમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ કહીએ છીએ, આ રોગનો ઉપદ્રવ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેતરોમાં જોવા મળેલ છે અને એનું કારણ છે આ ફક્ત સતત વરસાદ. પરંતુ આ રોગની ભયાનકતા એટલી બધી છે, આ છેલ્લા 2 દિવસમાં અમે લોકોએ જ્યારે આ ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અમને એવું જોવા મળ્યું કે દરેકે દરેક ખેતર આ રોગથી સંક્રમિત થયેલા છે. આમ તો સામાન્ય રીતે દર વર્ષે શેરડીમાં વ્હાઇટ ફ્લાયનો રોગ જોવા મળે છે, પરંતુ હાલમાં 2 દિવસથી ડાંગરના પાકમાં રોગ દેખાતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ડાંગરનો તૈયાર થયેલો ઉભો પાક બચાવવા ખાનગી એજન્સીના ડ્રોન વડે વીઘે 700 થી વધુ રૂપિયા ચૂકવી ડાંગર ખેતરોમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે જેથી તેમનો પાક બચી જાય. જો કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે ખેતીમાં જોવા મળી રહી છે, એ ચિંતાની વાત છે.